विद्यार्थी मित्रों, तक्षशिला ऑनलाइन लेक्चरમાં હું પ્રજ્ઞાબા જાડેજા આપનું સ્વાગત કરું છું. આપણે જોઈએ છીએ ધોરણ 5નું ગુજરાતીની અંદર પૂરક વાચન ચાલતું હતું. પૂરક વાચનની અંદર પાઠ 3 છે, ખીચડી પકાવું છું. આ બિરબલની અકબર બિરબલની વાર્તાઓ તમે ઘણી સાંભળી જશે, બરાબર ને? અને બધાને મનપસંદ પણ હશે અકબર બિરબલની વાર્તાઓ. તો આ એક અકબર બિરબલની વાર્તાની અંદરથી ને તે આ ચતુરાઈનો જાણીતો કિસ્સો છે. અહીં અકબર અને બિરબલની એક ચતુરાઈની કથા આપેલી છે. બિરબલ એની ચતુરાઈથી અદેખા ચોકીદારને બોધપાઠ ભણાવ્યો અને જુવાનને ન્યાય અપાવ્યો અને અકબરની આંખ ખોલી આપી એની આ વાર્તા છે. તો ચલો આપણે હવે વાર્તાનું પઠન કરશું. કે શિયાળાના દિવસો હતા, કડકડતી ઠંડી પડતી હતી. દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો. તેણે દરબારીને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભા રહે ખરો? તો દરબારી બોલ્યો, નામદાર, દિલ કોરી નાખે એવી ઠંડી છે. બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની છાતી ચાલે? ઉનાળો હોય તો કોઈ હિંમત કરે. ત્યાં બીજો દરબારી બોલ્યો, ખુદાવંત, પૈસો અજબ ચીજ છે, ઇનામની લાલચે કોઈ પણ જોખમ ખેડે પણ ખરો. તો બાદશાહે તો મોટા ઇનામની જાહેરાત કરી. 25 વર્ષના એક ગરીબ નવજુવાન આ ઇનામની શરત સ્વીકારી. આથી બાદશાહે તળાવની ચારેય બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો અને નવયુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો. સવારે બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવયુવાન પાણીમાં ઊભો પ્રાર્થના કરતો હતો. બાદશાહ તેને શાબાશી આપવા જતા હતા ત્યાં એક અદેખા ચોકીદાર બોલ્યો, હજુર, મેં એને રાતે તાપતા જોયો હતો. નવયુવાન બોલી ઉઠ્યો, હું તાપતો હતો? આવો ગોળો શા માટે ગબડાવે છે? હું તો આખી રાત પાણીમાં ઊભો હતો. હું પોતે એનો સાક્ષી છે. તું પોતે એનો સાક્ષી છે? ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો? ભોળા યુવાને જવાબ આપ્યો, હા, આખી રાત એ દીવાના પ્રકાશ તરફ જોઈ મેં નજર રાખી હતી. તો અદેખો ચોકીદાર બોલ્યો, ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી ને? એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો. હજુર, આ માણસ ઇનામને લાયક નથી. નવયુવાન ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા. જો મિત્રો, આપણે અકબર બિરબલની વાર્તામાં જોઈએ જ છીએ, એવી જ રીતે આની અંદર પણ અકબર રાજાના મનમાં નિત નવા તુક્કા સૂજે છે. એમાં એને આવી શિયાળાની હિમ ગાળતી ઠંડી છે અને એમાં એને વિચાર આવ્યો કે આવી ઠંડીમાં કોણ ઊભું રહી શકે તળાવમાં? તો બધાય દરબારીઓ ના પાડે છે કે ના, નામદાર, આવી ઠંડીમાં કોઈ ઊભું ન રહી શકે. જો ઊભું રહે તો એ જીવતું પણ ન રહી શકે. તો એક દરબારીએ એમ કીધું કે ભાઈ, પૈસામાં ઘણી તાકાત છે, પૈસો ધારે એ કરાવી શકે છે. એટલે ઘણાય ઇનામની લાલચે કોઈ ઊભું રહેવા તૈયાર પણ થઈ જાય. તો દરબારની વાત માની અને બાદશાહે ખૂબ મોટા ઇનામની જાહેરાત કરી અને કીધું કે ભાઈ, જે ઠંડીની અંદર આખી રાત તળાવમાં ઊભા રહેશે તો એને મોટું ઇનામ આપવામાં આવશે. તો એ ગરીબ 25 વર્ષનો યુવાન હતો, ગરીબ હતો અને જરૂરિયાતવાળો હતો, અને એટલે એ ભોળોય પણ હતો. એટલે એને વિચાર કર્યો કે સારું એવું ઇનામ મળતું હોય તો આખી રાત ઊભું રહેવામાં શું વાંધો. એટલે એ આખી રાત ઊભો રહ્યો. તો સવારે બાદશાહ આવીને જુએ છે તો નવયુવાન ઊભો ભગવાનને પ્રાર્થના કરતો હોય છે. તો બાદશાહ એને શાબાશી આપે છે. પરંતુ ઘણાય અદેખા હોય છે ને, તો એમ આ ચોકીદાર પણ અદેખો છે. એટલે એને એમ કીધું કે ના બાદશાહ,
એને તો જો સામે પ્રકાશ પડે છે ને, એટલે કે મહેલના દીવાઓ પ્રગટતા હતા ને, એની સામે જોઈને એને ગરમી મેળવી હતી. એટલે એ દીવાની ગરમી મળીને એટલે જ એ બચી ગયો છે. એટલે હવે એને ઇનામ આપવું જોઈએ નહીં. તો હવે આગળ આપણે જોઈએ. નવયુવાન નિરાશ થઈ ગયો. બિરબલ બહાર ગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈ અને બનેલી વાત રજે રજ કહી. બિરબલ નવયુવાનને કહ્યું, પણ જાનના જોખમમાં મૂકવાની શી જરૂર હતી? નવયુવાને કહ્યું, હું ગરીબ માણસ છું, ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય. બિરબલે તેને ધીરજ રાખવાનું કહી અને વિદાય કર્યો. બિરબલ બહારથી પાછો આવ્યો છે એવી ખબર બાદશાહને મળી. તરત જ તેને બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યા. સિપાહીએ બિરબલને ઘેર જઈ અને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો. બિરબલે કહેડાવ્યું, અત્યારે હું ખીચડી પકાવું છું, એ તૈયાર થાય એટલે ખાય અને તરત જ બાદશાહ પાસે આવી જઈશ. કલાક પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવી અને એ જ સંદેશો મોકલ્યો. વળી કલાક વીત્યો પણ બિરબલ જણાયો નહીં એટલે બાદશાહ અધીરા થઈ ગયા. એના મનમાં બોલ્યા, આ તે કેવી ખીચડી છે કે બે કલાકે પણ ચડી નહીં, ચાલ જઈ અને જોઉં તો ખરો. બાદશાહ પોતે બે ચાર સિપાહીઓ અને સરદારોને લઈ અને બિરબલને ત્યાં આવ્યા. બિરબલ ઉતાવળો બહાર આવ્યો. તે બોલ્યો, નામદાર, કહો તો ભૂખ્યો આવું, પણ ખીચડી હજી ચડી નથી, ખાતરી થતી ન હોય તો ચાલો તમે જ જોઈ જુઓ. હવે બાદશાહને પાઠ ભણાવવાનું બિરબલે નક્કી કર્યું. એટલે બિરબલ બહાર ગામથી આવ્યો એટલે નવયુવાન એને મળે છે, એને જઈને બધી વાત કરે છે. તો બિરબલ એને હૈયા ધરપ આપે છે કે હું મારી રીતે મદદ તને કરીશ. હવે બિરબલ પાછો બહારગામથી આવી ગયો છે એ જાણી અને બાદશાહ એને બોલાવવા મોકલે છે, પણ બિરબલ આવતો નથી. એ વારે ઘડીએ સૈનિકોને પાછા મોકલી દે છે કે મારી ખીચડી ચડે એટલે હું ખાઈને આવીશ, મારી ખીચડી ચડે એટલે હું ખાઈને આવીશ. એટલે બાદશાહ અધીરા થઈ જાય છે કે આ બે કલાક થઈ છે તો એ બિરબલની ખીચડી ચડતી નથી, તો એ કેવી રીતે ખીચડી પકાવે છે એ હું જોઈ આવું. એટલે બાદશાહ છે એ બિરબલના ઘરે જાય છે. એટલે બિરબલ એમ કહે છે કે જો ને નામદાર, હજી મારી ખીચડી ચડતી જ નથી, તમે કહો તો હું ભૂખ્યો આવું. આમ કહી અને બિરબલને પોતાની ખીચડી બતાવવા અંદર લઈ જાય છે. હવે બાદશાહને હસવું આવ્યું. તે ઘરના વાડામાં આવ્યા, તેમણે ત્યાં જે જોયું તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા. ત્રણ વાસને જમીન ઉપર ઊભા રાખીને ત્રણેયને મથાળે એકસાથે બાંધ્યા હતા. બાંધેલા વાસની અધ વચ્ચે એક હાંડળી ટાંગી હતી. નીચે જમીન ઉપર ચૂલો સળગતો હતો. ચૂલા પાસે પાટલા ઉપર બેસી બિરબલ લાકડાના નાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા અને ભૂંગળીએથી ભડકો પણ કર્યો. પછી તે હાંડલી તરફ જોયું તો બાદશાહને હસવું આવી ગયું. તેમણે બિરબલને કહ્યું, બિરબલ, તું બેવકૂપ છે? તારું મગજ ઠેકાણે છે કે નહીં? તે આ શું માંડ્યું છે? આ ચૂલાનો તાપ ઊંચી હાંડળીએ કેવી રીતે પહોંચે? આમ તો તારી ખીચડી 7 દિવસે પણ ચડે નહીં. બિરબલે વળી ભૂંગળેથી ભડાકો કર્યો અને બોલ્યો, નામદાર, આપ મને ડાયો ન ગણ્યો, પણ મને આશા છે કે ખીચડી ચડશે, મને સફળતા જરૂર મળશે. તો બાદશાહે કહ્યું, બિરબલ, મને તારી વાત સમજાતી નથી, તારા મનમાં શું છે તું ઝટ કહી દે. બિરબલ બોલ્યો, દૂરથી મહેલના નાના દીવાની ગરમીથી નવયુવાનને મળી તો તે જીવી ગયો. દીવો તો ઘણો દૂર હતો, પણ મારો ચૂલો તો હાંડલીની નજીક છે, તો મારી ખીચડી તો જરૂર રંધાશે ને. પછી બિરબલે અદેખાઈથી સિપાઈ સામે જોયું અને કહ્યું, આને પૂછો, એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે. અદેખા સિપાઈનું મોઢું પડી ગયું. તે નીચું મોઢું કરી ઊભો રહી ગયો અને બાદશાહે બીજા સિપાઈને કહ્યું કે પેલા નવયુવાનને મહેલમાં આવવાનું કહી
અને તેને કહેજે કે તારું ઈનામ તને મળશે. આવી રીતે બિરબલે બાદશાહ અકબરની આંખો ખોલી અને જે યુવાન હતો એને પોતાની સચ્ચાઈનું ઈનામ મેળવ્યું. તો જોઈ બિરબલની ચતુરાઈ. તો હવે આપણે શબ્દ સમજૂતી મેળવી લઈએ. અદેખું એટલે કે બીજાની સારી સ્થિતિ દેખી ન શકતા અથવા દ્વેષ કરનાર. નસીબ એટલે કે ભાગ્ય, કિસ્મત. અધીરા એટલે કે ઉતાવળા. ચૂલો એટલે કે રાંધવા માટેનું બળતણ ગોઠવા કરાતી જગ્યા કે ગોઠવણ. ભૂંગળી એટલે કે ચૂલામાં અગ્નિ પેટાવા માટે ફૂંકણી. હાંડલી એટલે કે પોળા મોઢાનું માટીનું એક વાસણ. બેવકૂફ એટલે કે મૂર્ખ. હવે રૂઢિપ્રયોગો જોઈ લઈએ. દિલ કોરી નાખે એવું એટલે સખ્ત, પુષ્કળ. છાતી ચાલવી એટલે કે હિંમત હોવી. મોં પડી જવું એટલે કે શરમિંદુ થઈ જવું. નીચું માથું કરવું એટલે શરમથી નીચે જોવું. જો મિત્રો, આ પાઠ આપણે અહીં પૂરો કરીએ છીએ. આ પાઠ, એની શબ્દ સમજૂતી અને એના રૂઢિપ્રયોગો, એ ત્રણેય તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. આની અંદર તમને ન સમજાતી વાત પૂછી શકો છો અને અકબર બિરબલની ઘણી વાર્તાઓ બીજી પણ પૂરક વાંચન તરીકે વાંચી શકો છો. તમને મજા પણ આવશે અને જ્ઞાન સાથે ગમ્મત પણ થશે. ચલો મિત્રો, આવજો. બાય.